નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો એનએમએમએસ નેશનલ સ્કોલરશિપ પરીક્ષા ધોરણ આઠ માટે આવી ગઈ છે આ પરીક્ષા એક વખત પાસ કરો અને મેરિટમાં આવો તો અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે તો માટે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં એનએમએમએસની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે આ વિડીયોમાં આપણે એનએમએમએસનું પૂરું નામ તથા પરિચય વિદ્યાર્થીની યોગ્યતા વાલીની આવક મર્યાદા પ્રશ્નપત્રો રાંચવાના ગુણ શું છે એ જોઈશું તથા અભ્યાસક્રમ અને ક્વોલિફાઈન ગુણ પણ જોઈશું એનએમએમએસ પરીક્ષા આપવા માટે કઈ રીતે અરજી કરવી અને સાથે સાથે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું પરીક્ષાની ફી અને શિસ્તૃતિ મેળવવા માટે પાત્રતા સાથે પરીક્ષાનો કાર્યક્રમ અને કસોટીનું માળખું કેવું છે એ પણ જોઈશું જરૂરી આધારો અને પ્રમાણપત્રો કયા કયા જોઈશે એ પણ જોઈશું અગાઉની પરીક્ષાઓમાં મેટ વિભાગના પ્રશ્નોનું વિશ્લેષણ જોઈશું એટલે કેવા પ્રકારના અને કયા કયા ટોપિકના કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા તે પણ આપણે જોઈશું સાથે જિલ્લાવાર અને કેટેગરીવાર મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કટ ઓફ ગુણની વિગત પણ આપણે આમાં જોઈશું એટલે કે ક્યાં સુધી આપણે કટ ઓફ રહ્યું હતું એ જિલ્લાવાર આપણે આમાં જોવાના છીએ આ સાથે આ વર્ષના જાહેરનામાના નવા મુદ્દાની પણ ચર્ચા આપણે આમાં કરવાના છીએ તો મિત્રો વિડીયો છેલ્લે સુધી નિહાળવા માટે વિનંતી સાથે આ ચેનલ પર આપણને પેપર એક સામાન્ય બુદ્ધિ કસોટી અને તર્કશક્તિમાં ભીનાકૃતિ પરીક્ષણ સામાન્ય આકૃતિ પરીક્ષણ શુંખલા પરીક્ષણ વર્ગીકરણ સમસંબંધ લોહી સંબંધ સંકેતો ચિહ્નો શબ્દ સંરચના કેલેન્ડર કોડિંગ ડીકોડિંગ સામાન્ય બુદ્ધિ કસોટી શક્તિ અને ભૌમિતિક કાકરની સંખ્યા મેળવી જળ પ્રતિબિંબ અને દર્પણ પ્રતિબિંબ આ તમામ મુદ્દાઓની ડિટેલમાં વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે તો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને હજી પણ જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી રહે તો ચાલો મિત્રો આપણે આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી મેળવીએ ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે એનએમએમએસની પરીક્ષા એનએમએમએસ યોજના અને એનએમએમએસ પરીક્ષા વિશેની જરૂરી માહિતી હવે ખાસ નોંધ જોઈએ આ માહિતી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ થયેલ એનએમએમએસ બે હજાર એકવીસના જાહેરનામા અને એમએ એનએમએમએસ બે હજાર વીસના પરિણામના આધારે તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ તથા સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તેમજ નેશનલ સ્કોલર સ્કોલરશિપ પોર્ટલની વેબસાઇટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી છે બીજું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે તે શૈક્ષણિક વર્ષ માટે એનએમએમએસ પરીક્ષાનું જાહેરનામું સંભવિત ઓગસ્ટ સપ્ટેમ્બર કે ત્યારબાદ બહાર પાડવામાં આવે છે ત્યારે તેમાં આપેલી માહિતીનો અભ્યાસ અનિવાર્યપણે કરવો જાહેરનામામાં અપાયેલી માહિતી જ અધિકૃત ગણાશે તો આપણે છેલ્લે જાહેરનામાનો પણ અભ્યાસ કરવાના છીએ ચાલો આપણે જોઈએ એનએમએમએસ યોજનાનું પૂરું નામ તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ આ એનએમએમએસ યોજનાનું પૂરું નામ છે દેશમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા નેશનલ મિન્થ કમ મેરિટ સ્કોલરશિપની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે એનએમએમએસ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં એક લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જો સાંભળો આખા દેશની અંદર એક લાખ વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળવાની છે દરેક રાજ્ય કેન્દ્રશાસિત કેન્દ્ર કેન્દ્રશાસિત કેન્દ્ર માટે શિષ્યવૃત્તિનો કોટા નિયત થયેલો હોય છે ગુજરાત રાજ્યનો જિલ્લાવાર અને કેટેગરીવાર કોટા પણ અહીં આપેલ છે એનએમએમએસ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે યોગ્ય વિદ્યાર્થીની પસંદગી માટે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અલગ અલગ પરીક્ષાઓ લેવામાં આવે છે જે એનએમએમએસ પરીક્ષા તરીકે ઓળખાય છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આયોજિત આ પરીક્ષામાં માનસિક ક્ષમતા એટલે કે એમએટી અને શાળાકીય યોગ્યતા કસોટી એટલે કે એસએટી એમ બે પ્રકારની કસોટીનો સમાવેશ કરવામાં આવે છે રાજ ગુજરાત રાજ્ય એનએમએમએસ પરીક્ષા આયોજક સંસ્થા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર હવે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એનએમએમએસ પરીક્ષા વિશે આપણે માહિતી મેળવીશું કે એનએમએમએસ પરીક્ષા માટે વિદ્યાર્થીની યોગ્યતા કેટલી હોવી જોઈએ તો પહેલું ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે બીજું જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થી માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ મેળ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ હવે આપણે વાલીની આવક મર્યાદા જોઈશું તો વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક મર્યાદા અહીં દોઢ લાખ લખી છે પણ હવે જે નવું જાહેરનામું આ વર્ષે આવ્યું છે તેમાં સાડા ત્રણ લાખથી વધારે ન હોવી જોઈએ તેવું છે એટલે આપણે આમાં થોડુંક કરેક્શન કરી લઈશું કે વાલીની આવક મર્યાદા સાડા ત્રણ લાખ રૂપિયા થી વધારે ના હોવી જોઈએ એટલે સાડા ત્રણ લાખ સુધી હશે તો ચાલશે એટલે આ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ મળી શકશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને છે પ્રશ્નોનો પ્રશ્નનો પ્રકાર એમસીક્યુ પ્રકારનો છે એટલે ચાર વિકલ્પો જ પૂછાશે એમાંથી સાચો વિકલ્પ જોઈને લખવાનો છે કુલ ગુણ એસી ગુણ હશે કુલ પ્રશ્નો પણ એસી જ હશે પ્રશ્નપત્રની સંખ્યા અને સમયગાળો કુલ સળંગ ત્રણ કલાકનો એક જ પ્રશ્નપત્ર હશે હવે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કેવા છે એ આપણે જોઈ લઈશું તો કસોટીનો પ્રકાર એમાં વિભાગ એની અંદર હશે માનસિક ક્ષમતા કસોટી એક મેન્ટલ એબિલિટી ટેસ્ટ એમએટી અને શોર્ટમાં આપણે એમએટી કહીશું મેટ પ્રશ્નો એમાં નેવું હશે અને ગુણ પણ એના નેવું હશે સમયગાળો પણ નેવું મિનિટ હશે વિભાગ બે એ શાળાકીય યોગ્યતા કસોટી એટલે કે સ્કૂલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એને આપણે ટૂંકમાં સેટ તરીકે પણ કહીશું એ પણ નેવું પ્રશ્નો હોય છે ગુણ હોય છે નેવું મીટો સમય હોય છે અભ્યાસક્રમમાં આપણે જોઈ લઈશું કે મેટ વિભાગની અંદર આ વિભાગમાં શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો હોય છે આ પ્રશ્નો સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે બીજો છે એસએટી વિભાગ કે ધોરણ સાતના બંને સત્રનું વિજ્ઞાન ગણિત સામાજિક વિજ્ઞાન તેમજ ધોરણ આઠના પ્રથમ સત્રનું વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ આપણે અભ્યાસક્રમમાં કરશું આપણા જે આ યુટ્યુબ ચેનલ છે તેમાં તમામ મુદ્દાઓને વિડીયો આપણે મૂકવામાં આવશે તે આપણે નિહાળશું માટે આ ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકન જરૂરથી પ્રેસ કરશું જેથી તમને મેટ વિભાગ અને સેટ વિભાગ બંને વિભાગના તમામ વિડીયો ડિટેલમાં તમને મળી રહેશે આગળ જોઈએ આપણે નકારાત્મક મૂલ્યાંકન એટલે કે નેગેટિવ માર્કિંગ આમાં નથી એ બહુ જ ફાયદાની વસ્તુ છે આપણે હવે ક્વોલિફાઇન ગુણ તો જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બંને વિભાગના મળીને કુલ ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે એટલે કોઈ પર્ટિક્યુલર એક વિભાગના નહીં ટોટલ એને ચાલીસ ગુણ ચાલીસ ટકા ગુણ સોરી ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે એટલે બત્રીસ ટકા ગુણ મેળવે એટલે પાસ જાહેર થશે આગળ જોઈશું એનએમએમએસ પરીક્ષા આપવા માટે કઈ રીતે અરજી કરવી તો પ્રત્યેક શૈક્ષણિક વર્ષમાં એનએમએમએસ પરીક્ષા એક વાર લેવામાં આવે છે જે તે શૈક્ષણિક વર્ષમાં આયોજિત થનાર એનએમએમએસ પરીક્ષાનું જાહેરનામું સંભવત ઓક્ટો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં અથવા ત્યારબાદ બહાર પડે છે તેમાં આપેલી માહિતીનો અભ્યાસ કરવો આ માહિતી જ અધિકૃત ગણાશે એટલે આપણે જાહેરનામું જે હમણાં છેલ્લે જોવાના છે તે માહિતી જે અધિકૃત ગણાશે વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાને એનએમએમએસનું ફોર્મ આપણે આ સાઇટ પરથી ઓનલાઈન ભરવાનું રહેશે એની પણ આપણે વિગતે આગળ ચર્ચા કરવાના છે પરીક્ષાની ફી તો જનરલ કેટેગરી ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે સિત્તેર રૂપિયા છે જ્યારે એસસી એસટી અને દિવ્યાંગ મેરિટના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા છે ફી ઓનલાઈન ઓફલાઈન કે બંને રીતે ભરી શકાય છે કે તે કે સ્પષ્ટતા એ પણ જાહેરનામામાં કરેલી હશે જે આગળ આપણે જોવાના છે શિષ્યવૃત્તિ મળવા માટે પાત્રતા તો ક્વોલિફાઈન ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર નક્કી થયેલ ક્વોટા મુજબ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પાત્ર થશે એટલે જો ફક્ત પાસ થવું જ જરૂરી નથી પાસ થયા પછી જો તમારા જિલ્લાની અંદર કેટેગરી વાઇઝ અને જિલ્લાવાર મેરિટમાં પણ આવવું પડશે તો જ તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર થશે શિષ્યવૃત્તિની રકમ કઈ રીતે મેળવશે મળશે તો પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે કે જે મેરિટમાં આવી જશે તે વિદ્યાર્થીના બેંક ખાતામાં ધોરણ નવથી ધોરણ બાર સુધી એટલે ધોરણ નવમાંથી ત્યાં બાર ધોરણ સુધી તે ચાર વર્ષ સુધી ભણે ત્યાં સુધી શિષ્યવૃત્તિ રૂપે દર વર્ષે માસિક હજાર લેખે વર્ષમાં એક વખત બાર હજાર રૂપિયા એના એકાઉન્ટમાં સીધા આવી જશે એટલે કે ચાર વર્ષ દરમિયાન કુલ અડતાલીસ હજાર રૂપિયા જમા થશે આ રકમ કંઈ નાની નથી એટલે મિત્રો મહેનત કરી અને આપણે મેરિટમાં આવવાનું જ છે હવે આપણે આગળ જોઈશું એનએમએમએસ પરીક્ષાની તૈયારી માટે સૌથી મહત્વની બાબતો તો શું બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તો મેટ વિભાગ માટે આ વિભાગમાં શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો હોય છે આ પ્રશ્નો સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે અગાઉના પ્રવાસના પ્રશ્નપત્રો ઉકેલવા જે આપણે આ ચેનલ પર મૂકવાના છે તે તમે જરૂરથી નિહાળશો સેટ વિભાગ તો આ વિભાગના પ્રશ્નો માટે નીચેનો અભ્યાસક્રમ ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો તો ધોરણ સાતના બંને સત્રનું વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાન અને ધોરણ આઠના પ્રથમ સત્રનું વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાન તેનો અભ્યાસ કરવાનો છે સાથે પ્રકરણના તમામ મુદ્દાઓ આકૃતિ કોષ્ટકો પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો અભ્યાસ મહત્ત્વની વ્યાખ્યા સૂત્રો માહિતી નીચે અંડરલાઈન કરવી જેને રિવિઝન ઝડપથી થાય ત્રીજું પ્રકરણના અંતે આપેલ સારાંશ પણ ઝડપથી રિવિઝન માટે ખૂબ ઉપયોગી થાય છે ચોથું સ્વાધ્યાયના તમામ હેતુ લક્ષી પ્રશ્નો ઉકેલવા પાંચમું અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોમાંથી વિજ્ઞાન અને ગણિતના પ્રશ્નો પણ ઓકે તો મિત્રો આ બધા જ મુદ્દાઓ આપણે આ યુટ્યુબ ચેનલમાં સમાઈ લઈશું અને તેના દરેક વિડીયો આ ચેનલ પરથી તમને મળી રહેશે તો તેને જોવા વિનંતી અને હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લોજો અને બે આઇકન જરૂરથી પ્રેસ કરશું હવે આપણે જોવાના છીએ ચૌદ ત્રણ બે હજાર એકવીસના રોજ યોજાયેલ એનએમએમએસ બે હજાર વીસ એ વખતે જિલ્લાવાર અને કેટેગરીવાર કોટા મેરિટ આવનાર વિદ્યાર્થીની સંખ્યા અને કટ ઓફ ગુણની વિગત જો અહીંયા આપેલી છે ડિસ્ટ્રિક્ટ આપ્યું છે એટલે કે બાજુમાં જિલ્લાઓ આપ્યા છે જિલ્લા અને બાજુમાં જનરલ એસ એસટી કેટેગરીમાં ક્યાં સુધી કટ ઓફ રહ્યું હતું કેટલા સ્ટુડન્ટને એમાં લેવામાં આવ્યા હતા કેટલા માર્ક્સ હતા એ બધું જ આમાં બતાવેલું છે તો એનો અભ્યાસ જરૂરથી કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારે એનએમએમએસમાં કેટલા માર્ક્સ મેળવવા પડશે તો તમે મેરિટમાં આવશો હવે આગળ બીજું આપણે જોઈશું કે અગાઉની એનએમએમએસ પરીક્ષામાં મેટ વિભાગના પ્રશ્નોનું વિશ્લેષણ એટલે આમાં મેટ વિભાગના જે પ્રશ્નો હોય છે એ કેટલા માર્ક્સના પૂછાય છે અને કયા ટોપિકના પૂછાય છે તો પહેલું છે અંક શ્રેણી અંક શ્રેણીના જો બે હજાર વીસની અંદર દસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે દસ પ્રશ્નો પૂછાય છે બે હજાર ઓગણીસમાં દસ અઢારમાં દસ સત્તરમાં દસ અને સોળમાં પણ દસ છે લગભગ બધામાં દસ માર્ક્સના પ્રશ્નો પૂછાય છે અંકોની શ્રેણીના દસ પ્રશ્નો પૂછાશે એ આપણે હમણાંથી કહી શકીએ છીએ કે આગળના પ્રશ્નપત્ર આગળના વર્ષમાં પણ એવી રીતે જ આવશે આકૃતિની ગણતરી પણ જો બધામાં દસ દસ છે પહેલાં અગિયાર બાર તેર ચૌદમાં એક બે ત્રણ પૂછાતી પણ લગાતાર પંદર સોળ સત્તર અઢાર બધામાં દસ દસ માખના પૂછાયા છે તો આપણે એમ કરી શકીએ કે દસ માખના પણ હજી આગળ પૂછાશે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી અંગ્રેજી મૂળાક્ષરોનું અલગ પડતું જૂથ તો આમાં જો લગભગ બે હજાર અગિયાર બાર તેરમાં પૂછાયા છે પણ પછીના કોઈ પણ વર્ષમાં પૂછાયા નથી તો તો પણ આપણે થોડીક તૈયારી તો એમાં રાખશું જ કે કદાચ એમાંથી પૂછાઈ શકે કારણ કે અભ્યાસક્રમમાં આ ટોપિક છે અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ પ્રમાણે ગોઠવણી એ પાંચ પાંચ માર્ક્સમાં પૂછાય છે તો આપણે એમાં પણ તૈયારી કરીશું તો આ રીતે પ્રશ્નો મુદ્દા અને કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એનો ઉપયોગ કરીને આપણને ખબર પડશે કે આપણે કયા વિભાગમાં વધારે મહેનતની જરૂર છે જેથી આપણે વધારેમાં વધારે માર્ક્સ લાવી શકીએ તો આનો અભ્યાસ જરૂરથી કરશો ચાલો મિત્રો તો આપણે જાહેરનામાનો અભ્યાસ કરી લઈશું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર નેશનલ મીમ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર બાવીસ સાત દસ બે હજાર બાવીસ એ આ જાહેરનામું બહાર આવી ગયું હતું રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન કમ મેરેજ સ્કોલરશિપની નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી મૂકવામાં આવેલ છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી માટે પરીક્ષાગી સમય યોજવામાં આવશે આ પરીક્ષા માટે આવેદનપત્ર ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી ડોટ સોરી એક્ઝામ ડોટ વેબસાઇટ પર તારીખ અગિયાર દસ બે હજાર બાવીસથી તારીખ પાંચ અગિયાર બે હજાર બાવીસ દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે પરીક્ષાનો કાર્યક્રમ જો આ પ્રમાણે છે જાહેરનામું ક્યારે બહાર પાડ્યું સાત દસ બે હજાર પરીક્ષાનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો કેટલો છે અગિયાર દસ બે હજાર બાવીસથી પાંચ અગિયાર બે હજાર બાવીસ સુધી એટલે આજે ઓગણત્રીસ તારીખ થઈ છે એટલે હજી પણ આપણી પાસે લગભગ અઠવાડિયા ઉપરનો સમય છે તો હજી પણ જો કોઈ ફોર્મ ભરાયાના હોય તો આપણે ફોર્મ ભરી દઈશું પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો અગિયાર દસ બે હજાર બાવીસથી દસ અગિયાર બે હજાર બાવીસનો શાળા દ્વારા ભરાયેલ આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસ અથવા શાસના અધિકારીની કચેરીમાં જમા કરવાની અંતિમ તારીખ ચૌદ અગિયાર છે એટલે કે વેકેશન ખુલશે એ પછીની તારીખ છે તાલુકા પ્રાથમિક અધિકારી અથવા તો શાસનાધિકારીની કચેરી દ્વારા પત્રોની ચકાસણી કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગિન પર ઓનલાઈન એપ્રુવ કરવાની અંતિમ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર બાવીસ છે જે આપણે એમાં કંઈ ખાસ જોવાનું નથી પરીક્ષાની તારીખ એ સંભવિત છે હજી તારીખ આવી નથી એ લગભગ ડિસેમ્બર બે હજાર બાવીસ અથવા તો જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં એની તારીખ આવી જશે તો મિત્રો આપણી જોડે એક દોઢ બે મહિના જેટલો સમયગાળો છે તેમાં આપણે સંપૂર્ણ તૈયારી કરીશું શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો જોઈએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીને માસિક હજાર લેખે વાર્ષિક બાર હજાર મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જે આપણે અગાઉ જોયું એ પ્રમાણે જ છે શિષ્યવૃત્તિની રકમ ચૂકવણી શિક્ષણ મંત્રાલય ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અથવા રિન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત શાળાને સંબંધિત જિલ્લા નોડલ અધિકારી દ્વારા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર વેરીફાય કરેથી ભારત સરકારના નિયત શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થીના વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થશે એટલે આ સ્કોલરશિપ આપણે ક્યાંય લેવા જવા નથી ડાયરેક્ટ આપણા ખાતામાં જ જમા થશે વિદ્યાર્થીના ખાતામાં જમા થશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે જો કોઈ એ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરવી સ્કોલરશિપ મેળવેલ હશે તો તેની જવાબદારી તેની પોતાની રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં એટલે આ ડાયરેક ડાયરેક કેન્દ્ર લેવલનું છે ત્યાંથી જ આપણને સ્કોલરશિપ મળવાપાત્ર થવાની છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ એ ફક્ત પરીક્ષાનું આયોજન કરે છે હવે વિદ્યાર્થીને લાયકાત જોઈ લઈએ કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકશે બાકીના કોઈ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે નહીં જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ અને એસસી અને એસ વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા ગુણ અથવા તો તે સમક ગ્રેડ મેળવેલો હોવો જોઈએ જે આપણે અગાઉ જોઈ ગયા ખાનગી શાળાઓમાં પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓ રહેવા જમવા અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં ચલો હવે આપણે આવક મર્યાદા જોઈશું તો જુઓ આ ખાસ નવો મુદ્દો છે જે આ વખતે એની આવક મર્યાદા વધારવામાં આવી છે કે એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક એ સાડા ત્રણ લાખથી વધારે ના હોવી જોઈએ તો આવક વધારવામાં આવી છે એટલે વધારેને વધારે વિદ્યાર્થીઓ આમાં સમાવી શકાશે વિદ્યાર્થીના આવેદનપત્ર અને વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો દાખલો જોડવાનો રહેશે તો આ ડોક્યુમેન્ટ ખાસ જોડવાનું રહેશે પરીક્ષાની ફી તો જનરલ કેટેગરી માટે ઇડબ્લ્યુ એસ અથવા ઓબીસીની કેટેગરી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ફી સિત્તેર રૂપિયા રહેશે પીએચ એસ સી તથા એસ ટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા ભરવાની રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં ફી સ્વીકાર્ય કેન્દ્ર તો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ થી પરીક્ષા ફી ભરી શકાશે એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે ઓનલાઈન ફી ભરવા જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલન ઉપર ક્લિક કરવું અને વિગતો ભરવી ત્યારબાદ આપણે સબમિટ પર ક્લિક કરવું ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપણને આપણે ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું છે આ અને એ રિસીપ મળશે તેની પ્રિન્ટ કાઢી લેવી જો પરીક્ષા કોઈ ખામી હશે તો સ્ક્રીન પર આપણી ફી ભરાયેલ નથી તે જોવા મળશે એ રિસિપ મેળવવા માટે પ્રિન્ટ રિસિપ્ટ પર ક્લિક કરવું જે વિગતો ભરી સબમિટ પર ક્લિક કરવાથી ઈ રિસિપ મેળવી શકાશે ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતાની ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇમેલથી સંપર્ક કરવાનો રહેશે પ્રશ્નપત્રનું ડ્રાચ અને ગુણ જે આપણે અગાઉ જોયો જ છે એ પ્રમાણે છે કે જે મિટ બૌદ્ધિક કસોટીના નેવું ગુણ પ્રશ્નો પણ નેવું રહેશે અને મિનિટ પણ નેવું રહેશે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે આ વખતે પણ બદલાયેલું નથી સેમ ટુ સેમ છે નેવું પ્રશ્નો નેવું ગુણ અને

રહેશે જે આપણે અગાઉ જોયું એ પ્રમાણેનું જ છે કશું નવું એમાં બદલાવેલું નથી હવે ક્વોલિફાઈન ગુણ તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગ માટે કુલ મળીને ચાલીસ ટકાનું ગુણ મેળવવાના રહેશે જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર બંને વિભાગમાં મળીને કુલ બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઈન ગુણ મેળવવાનો વિદ્યાર્થી જિલ્લાવાર કેટેગરી નક્કી થયેલ ક્વાટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થીને શિષ્યરૃતિ મળવા પાત્ર થશે એટલે ફક્ત પાસ થવું જરૂરી નથી પણ મેરિટમાં પણ આવવું જરૂરી છે પીએચ કેટેગરીનું વર્ગીકરણ જે અહીંયા આપ્યું છે એ પ્રમાણેનું રહેશે તો કસોટીનું માળખું પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એમસીક્યુ બેઝ રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં અંધ વિદ્યાર્થીને ત્રીસ મિનિટનો વધારે સમય આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીત આપણે જોઈશું હવે આ ખાસ આ જાહેરના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી કરવા શીખવામા આવશે તારીખ અગિયાર દસ બે હજાર બાવીસ બપોરે પંદર કલાકથી તારીખ પાંચ અગિયાર બે હજાર બાવીસ રાત્રિના બાર કલાક સુધી ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ એક્ઝામ ડોટ ઓઆરજી પર અરજી પત્રક ભરી શકાશે અરજી કરવા માટે નીચેના મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે તો આપણે જોઈએ સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌ પ્રથમ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસઈ એક્ઝામ ડોટ ઓઆરજી પર જવાનું છે પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું ત્યારબાદ નેશનલ મિનકમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ સ્ટાન્ડર્ડ એટ સામે એપ્લાય નાવ પર ક્લિક કરવું એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે એપ્લિકેશન ફોર્મેટમાં માગવામાં આવેલ તમામ માહિતી આપણે ભરવાની રહેશે વિદ્યાર્થીની વિગતો યુ ડાયેશ નંબરના આધારે ભરવાની રહેશે શાળાની વિગતો શાળાનો ડાયેશ નંબર નાખવાનો રહેશે જો જૂની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવાનો છે નહીં તો સુધારો કરવાનો નથી હવે સબમિટ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે અહીં એપ્લિકેશન નંબર જનરેટ થશે જે સાચવીને રાખવાનો નોટો અને સિગ્નેચર અપલોડ કર કરવા સૌ પ્રથમ તમારો ફોટો અને સિગ્નેચર જે ફોર્મેટમાં પંદર કિમીમ સાઇઝથી વધારેની તે રીતે કોમ્પ્યુટર હોવા જોઈએ બ્રાઉઝર બટન પર ક્લિક કરી હવે ચૂઝ ફાઇલ પર સ્ક્રીનમાંથી જે ફાઇલ જેપીજી બીજી ફોર્મેટમાં તમારો ફોટો સ્ટોર થયેલ છે તે ફાઇલને સિલેક્ટ કરો અને ઓપન બટન પર ક્લિક કરો હવે બ્રાઉઝર બટનની બાજુમાં અપલોડ બટન પર ક્લિક કરો હવે તમારા બાજુમાં તમારો ફોટો દેખાશે આ જ રીતે સિગ્નેચર પણ અપલોડ કરવાની છે હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને તમારી એપ્લિકેશન નંબરને ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો તો ત્યારબાદ અરજી કન્ફર્મ કરવી કન્ફર્મ પર ક્લિક કરવાથી અરજીનો ઓનલાઈન સ્વીકાર થશે હવે પ્રિન્ટ એપ્લિકેશન ફી ચાલન પર ક્લિક કરો અહીં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરો અને તમારે બર્થ પેક ક્લિપ કરો ત્યારબાદ સબમિટ ક્લિક કરો અહીંથી તમારી અરજીપત્ર પ્રિન્ટ કાઢી લેવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ એટીએમ અથવા નેટ બેન્કિંગ યુપીએમ વોલેટથી પરીક્ષા ફી ભરી શકાશે જરૂરી આધાર પ્રમાણપત્રો કયા કયા છે તો ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે એક તો ફી ભર્યાનું ચલણ માત્ર સેબીની કોપી ચાલશે આવકના દાખલાની પ્રમાણિત નકલ સરકાર દ્વારા અધિકૃત અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે ધોરણ સાતની માર્કશીટ અથવા તો સંપર્ક બ્રાઓ કે દાખલો ચાલશે જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે જો લાગુ પડતું હોય તો જ જો જાતિ લાગુ ના પડતી હોય તો જોડવાનું નથી વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પણ નકલ જો લાગુ પડતી હોય તો જોડવાની છે શાળાએ કરવાની કાર્યવાહી તો વિદ્યાર્થી પરીક્ષા માટે પત્ર ઓનલાઈન ભરી સંપૂર્ણ જવાબદારી તે શાળાની રહેશે શાળાએ ભરેલ તમામ ઓનલાઈન આવેદનપત્રો આચાર્ય સહિત કરી જરૂરી આધાર પ્રમાણપત્રો સાથે ચૌદ અગિયાર બે હજાર બાવીસ સુધીમાં તાલુકા પ્રાથમિક અધિકારી અથવા શાસના અધિકારીની કચેરીમાં જમા કરવાના રહેશે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસના અધિકારી કરવાની કાર્યવાહી એમાં આપણે ખાસ જોવાનું નથી આવેદનપત્રો જમા કરવા બાબત તો હવે એનએમએસ પરીક્ષાના આવેદનપત્રની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરવાની રહેશે નહીં જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી પરીક્ષા કેન્દ્ર તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને ધ્યાને લઈને તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે જો તેનાથી ઓછા વિદ્યાર્થીઓ હશે તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે માર્ગદર્શન અને સૂચનાઓ તો જિલ્લા પ્રાથમિક અધિકારી અને શાસન અધિકારી પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓ લોકલ બોડી અને શાળાઓના જિલ્લા મહાનગરપાલિકા નગરપાલિકા આ જાહેરનામાની નકલ અગિયાર દસ બે હજાર બાવીસ સુધીમાં પહોંચાડવાની રહેશે કોઈ પણ શાળાઓમાં જાહેરનામું ના મળ્યાનીથી વિલંબ મળેની ફરિયાદ આ આવે ત્યારે તે સંબંધિત જિલ્લા અને પ્રથમ અધિકારી સુનિશ્ચિત કરવાનું રહેશે અગત્યની સૂચનાઓ આ ખાસ આપણે જોવાડે છે કે વિદ્યાર્થીઓ અથવા શાળા દ્વારા તેમનું આવેદનપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીધા મોકલાવ આવે તો તે રદ કરવામાં આવશે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે નામટક તારીખ જાતિ કે કોઈપણ બાબતો પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી એસસી એસટી તેમજ પીએચ કેટેગરી વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ તેમજ આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવાની કરવા ફરજિયાત છે એસસી એસટી અને તેમજ પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા અપલોડ કરવા પ્રમાણપત્ર આવકના દાખલાની જવાબદારી સંબંધિત સંબંધિતોની જ રહેશે જો ફોર્મ ભરતી વખતે કોઈપણ નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ ભૂલ હોય અથવા તો આધાર ડાયસના વિદ્યાર્થીના નામ ન દેખાતું વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસની વિગતો પર આચાર્ય દ્વારા સુધાર કરવાનો રહેશે સુધારો અથવા 24 કલાક બાદ પર આવેદન પત્ર ભરી શકાશે આવેદનપત્ર ભરત છેલ્લા દિવસોમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગત સુધારો ધ્યાન લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદનપત્રની સમયબદ્ધ ધ્યાન લઈ આધાર ડાયસમાં સુધાર કરવાનો રહેશે સુધાર કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે અરજી અરજીપત્રક ભરવાના કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરો જિલ્લા કક્ષાએ પ્રકાશિત થતા શૈક્ષણિક મે મેગેનિચ વર્તમાન પત્રો તથા જાહેરાત નંબર થાય થા અંગેની પરિશ્નોટ આપી વધુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ઉપસ્થિત થાય તે પ્રયત્નો કરવા વિદ્યાર્થી હિતને ધ્યાનમાં લઈ જિલ્લાની દરેક શાળાઓમાં ઓછામાં ઓછા દસ વિદ્યાર્થીઓ આবেদন પત્ર ભરાય તેવા પ્રયત્નો શાળાએ કરવાના રહેશે ધન્યવાદ મિત્રો જો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા સમયમાં એનએમએમએસ અંતર્ગત જે પણ વિડીયો આ ચેનલ પર મૂકતા રહે તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે આભાર જય હિન્દ જય ભારત